है। વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 15 સંભાવના જોઈશું। સંભાવના ચેપ્ટર મારી દ્રષ્ટિએ જોઈએ તો એકદમ સહેલામાં સહેલું ચેપ્ટર છે। જો એના અંદર ધ્યાનપૂર્વક મહેનત કરવામાં આવે તો એમાં સારામાં સારા માર્ક્સ મેળવી શકાય, બરાબર। તો ચલો આપણે જોઈએ પ્રકરણ 15 સંભાવનાના દાખલા। પ્રકરણ 15 સંભાવનાનો દાખલો જોઈએ આપણે। જો P ઓફ E બરાબર 0.05 होय तो ई नहीं नी संभावना शोधो। हवे आपणे रकम शू छे, अंशु आपेलू छे, अंशु शोधवानुं छे, समझी लईए पहेला। तो आपणे P ऑफ ई बराबर आपेला छे 0.05। हवे आ ई नहीं एटले शुं थाय, समझी लईए आपणे। ई नहीं नी संभावना शोधवानी छे, ई नहीं नी संभावना शोधवानी छे आपणे। नहीं એટલે શું કહેવાય? તો P ઓફ E બાર કહેવાય એને। શું કહેવાય એને? P ઓફ E બાર, બરાબર। P ઓફ E બાર બરાબર આપણે શોધવાનું છે, બરાબર। નહીં આનાથી વિરુદ્ધ છે, આ P ઓફ E છે, ના E નહીં એટલે E બાર લખવાનું। શું કરવાનું? E બાર। તો P ઓફ E આપેલું છે અને P ઓફ E બાર બરાબર શોધવાનું છે, બરાબર। E નહીં ની સંભાવના શોધવાની છે। તો એક વસ્તુ યાદ રાખવાનું, સંભાવનાની જે સરવાળો છે, બરાબર, થી કે P ઓફ E અને P ઓફ E બાર એની સંભાવનાનો સરવાળો કેટલો થાય? હંમેશા 1 થાય। તો આપ એ સૂત્રનો ઉપયોગ કરી આપણે દાખલો ગણીશું, બરાબર। જે તો P ઓફ E + P ઓફ E બાર બરાબર 1 થાય, બરાબર। આ P ઓફ E અને P ઓફ E બાર બરાબર એની સંભાવનાનો સરવાળો કેટલો થાય? હંમેશા 1 થાય, બરાબર। तो P of E ની જગ્યાએ હું શું લખીશ? 0.05। E નહીં સંભાવના શોધવાની છે એટલે P of E બાર બરાબર આપણે શોધવાનું છે બરાબર 1। શું લખવાનું? P of E + P of E બાર બરાબર 1। P of E બરાબર કેટલા છે? 0.05। P of E બાર બરાબર શોધવાના છે બરાબર 1। તો જે શોધવાનું હોય એને અહીંયા જ રાખું, બીજું સામે લઈ જવું એટલે ઉલટું થઈ જશે, એટલે મતલબ પ્લસ નું માઇનસ થઈ જશે। 1 માઇનસ આ બાજુ જશે એટલે શું થઈ જશે? માઇનસ 0.05। આ પ્લસ 1 તો એની જગ્યા પર જ છે, આ બાજુ શું થઈ જાય? માઇનસ, બરોબર। તો જો બાદબાકી કરી બતાવું, પોઈન્ટ પછી કેટલી રકમ છે? 3 રકમ છે, બરાબર। તો પોઈન્ટ પછી 2 0 લખ્યા, એમાંથી હું શું બાદ કરીશ? 0.05 બાદ કરીશ, બરોબર। અહીંયા પોઈન્ટ પછી કેટલી રકમ આપેલી છે? 2 રકમ આપેલી છે। તો 1 પછી પોઈન્ટ પછી 2 રકમ લખવાની એટલે 1.00, એમાંથી આપણે બાદ કરવાના છે 0.05। જો બાદબાકી સમજાવું, ધ્યાન રાખશો, ભલેને આવો પોઈન્ટ વાળી બાદબાકીમાં ભૂલો પડતી હોય છે એના કારણે દાખલો ખોટો પડે। પોઈન્ટ પછી 2 રકમ આપેલી છે તો પોઈન્ટ પછી 2 રકમ લખવા માટે 1.00 લખ્યા, એમાંથી હું બાદ કરીશ 0.05, બરાબર। અહીંયા 0 માંથી 5 ના જાય એટલે 10 કો મૂક્યો, બાજુમાં 0 આપેલા છે ત્યાં 9 લખ્યા અને અહીંયા કાપીને કેટલા આવ્યા? 0 આવ્યા, 1 ઓછો કર્યો એટલે 0। બાદબાકી કરીએ, 10 માંથી 5 જાય તો 5, 9 ના 9 અને 0 ના 0, બરાબર। તો 0.95 આવ્યા। તો આપણું P ઓફ E બાર બરાબર કેટલા આવ્યા? 0.95। એનો મતલબ શું થાય? અહીંયા શું શોધવાનું? તો E નહીં ની સંભાવના, તો આપણે લખી દઈએ બરાબર, ઈ નહીં ની સંભાવના, બરાબર, ઈ નહીં ની સંભાવના બરાબર 0.95 થાય। બધાને બરાબર મગજમાં આવી ગયો હશે દાખલો? તો P ઓફ E આપેલા હતા અને ઈ નહીં એટલે આનાથી ઉલટું છે, એટલે P ઓફ E બાર બરાબર શોધવાનું હતું। તો P ઓફ E + P ઓફ E બાર બરાબર 1। તો P ઓફ E ની જગ્યાએ કેટલા લખ્યા? 0.05।
P ऑफ E बार बराबर शोधवाना बराबर एक, तो P ऑफ E बार बराबर एक माइनस जीरो पॉइंट प्लस आवाज़ माइनस थी जाए तो P ऑफ E बार बराबर एक बाधी जीरो पॉइंट जीरो पांच बात करिए बाजू मंद में बाद बाकी दर्शावेली है तो कितना आवशे जीरो पॉइंट पंचाणु तो कही सकिए कि पीई नहीं संभावना के जीरो पॉइंट पंचाणु बराबर मगज में दाखिल आई गये बदा विद्यार्थी हम आप आगे दाखिल जुए प्रकरण पंदर संभावना आग बीजो दाखिल जुए तो एक थेला में लींबू स्वादनी मीठाईओ है मालिनी थेला में जोया वगर एक मीठाई बाहर काढ़े छे तो एक नंबर आपी नारंगी ना स्वादनी मीठाई होय तेनी संभावना शोधवानी छे अने बीजू लींबू ना स्वादनी मीठाई होय तेनी संभावना शोधवानी छे आखा थेला में फक्त लींबू ना स्वादनी मीठाईओ छे बीजी कोई मीठाई छे नहीं तो आपणे मानी लीए के धारो के लींबू ना स्वादनी मीठाईओ नी संख्या बराबर एक्स तो आपणे खबर पड़ी गई के बधी लींबू ना स्वादनी मीठाईओ छे माटे लखी सकाय के कुल परिणामों की संख्या बराबर x, कुल परिणामों की संख्या बराबर x। अबे आपने पहली संभावना शोधवानी छे लखी आपने पहले शुं कीधुं छे नारंगी ना स्वादनी मीठाई होय तो आपने एक नंबर आपी लखीए के नारंगी ना स्वादनी मीठाई होय नारंगी ना स्वादनी मीठाई होय घटना ने ए धारता घटना ने ए धारता ए धारता घटना एना परिणामों की संख्या घटना एना परिणामों की संख्या बराबर हवे आखा थेलामा लींबूना स्वादी मिठाईओ छे तो मालिनी गम्मे ते रीते थेलामा गम्मे त्यां हाथ नाखशे तो नारंगीना स्वादी मिठाई निकळशे हा के ना ना नहीं निकळे कारण के फक्त लींबूना स्वादी मिठाईओ छे तो मालिनी गम्मे त्यां थेलामा हाथ नाखशे तो पण नारंगीना स्वादी मिठाई निकळशे ना नहीं निकळे माटे नारंगीना स्वादनी मिठाईओनी संख्या बराबर शू आवे जीरो आवे शू आवे जीरो तो आपणे लख्युं ने के नारंगीना स्वादनी मिठाई होय ते घटनाने ए धारता घटना एना परिणामोनी संख्या बराबर जीरो कारण के आखा थेलामां गम्मे त्यां हाथ नाखशे पण नारंगीना स्वादनी मिठाईओ तो निकळशे नहीं निकळे कारण के फक्त लींबूना स्वादनी ज मिठाईओ छे एटला माटे बराबर तो घटना एना परिणामोनी संख्या केटली आवी कहेवाय जीरो पछी आपणे सूत्र लखवानुं बराबर संभावनानुं सूत्र छे एटले के P ऑफ A बराबर घटना एना परिणामोनी संख्या घटना एना परिणामोनी संख्या छेदमां कुल परिणामोनी संख्या छेदमां कुल परिणामोनी संख्या बराबर तो घटना एना परिणामोनी संख्या तो घटना एना परिणामो केटला हता नारंगी वाला जीरो हता कारण के नारंगी ना स्वादनी मिठाई कदी निकळशे नहीं कुल परिणाम घटना एना परिणामो छे जीरो अने कुल परिणामोनी संख्या आपणी केटली हती लींबु वाली तो एक्स हती कुल परिणाम संख्या तो जीरो भाग्या एक्स करिए तो जवाब केटलो आवे जीरो आवे बराबर मगज में आई गयुं શું કીધું તું આપણે નારંગીના સ્વાદની મીઠાઈઓની સંખ્યા શોધવાની હતી બરાબર સંભાવના શોધવાની હતી તો નારંગીના સ્વાદની મીઠાઈ હોય તે ઘટનાને એ ધારતા ઘટના એના પરિણામોની સંખ્યા જીરો જ આવે કારણ કે નારંગીના સ્વાદની મીઠાઈઓ નીકળશે જ નહીં તો જીરો સૂત્ર લખવાનું આ સંભાવનાનું સૂત્ર યાદ રાખવાનું ખાસ કે P ઓફ A બરાબર ઘટના એના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા ઘટના એના પરિણામો કેટલા છે જીરો છે અને કુલ પરિણામો કેટલા છે x છે तो जीरो भागे एक्स बराबर जीरो हवे आपणे लींबूना स्वादनी मीठाई होय तेनी संभावना शोधवानी छे नारंगीना स्वादनी मीठाई होय तेनी संभावना शोधी नाखी हवे आपणे शुं शोधवानुं छे लींबूना स्वादनी मीठाई होय तेनी संभावना शोधवानी छे तो आपणे लखीए के लींबूना स्वादनी
લીંબુના સ્વાદની મીઠાઈ હોય મીઠાઈ હોય તે ઘટનાને હોય તે ઘટનાને બી ધારતા હવે પહેલા એ ધાર્યું તું હવે બી ધારવાનું તે ઘટનાને બી ધારતા ઘટના બીના પરિણામોની સંખ્યા બરાબર ઘટના બીના પરિણામોની સંખ્યા ઘટના બીના પરિણામોની સંખ્યા બરાબર હવે જુઓ લીંબુના સ્વાદની મીઠાઈઓ હવે માલિની છે એ થેલામાં હાથ નાખે અને જો લીંબુના સ્વાદની મીઠાઈઓ કાઢવા જાય તો નીકળશે જ કારણ કે થેલામાં ફક્ત લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે એટલા માટે બરાબર તો જ્યાં બી હાથ નાખશે ત્યાં લીંબુના સ્વાદની મીઠાઈઓ નીકળવાની છે નારંગીના સ્વાદની મીઠાઈઓ તો ના નીકળે પણ લીંબુના સ્વાદની તો મીઠાઈઓ નીકળવાની છે કારણ કે થેલામાં ફક્ત લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે તો આપણે ખબર છે જે લીંબુના સ્વાદની મીઠાઈઓને આપણે શું ધાર્યું હતું એક્સ તો અહીંયા ઘટના બીના પરિણામોની સંખ્યા પણ કેટલી આવે એક્સ આવે કારણ કે લીંબુના સ્વાદની છે એટલે લીંબુના સ્વાદની મીઠાઈ હોય તે ઘટનાને બી ધારતા તો ઘટના બીના પરિણામોની સંખ્યા પણ કેટલી આવે એક્સ આવે હવે આપણે આ સૂત્ર ખાસ યાદ રાખી લેવાનું પી ઓફ બી બરાબર ઘટના બીના પરિણામોની સંખ્યા ઘટના બીના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા છેદમાં આ સૂત્ર ખાસ યાદ રાખવાનું કુલ પરિણામોની સંખ્યા બરાબર તો ઘટના બીના પરિણામોની સંખ્યા કેટલી છે ઘટના બીના પરિણામોની સંખ્યા એક્સ છે અને કુલ પરિણામો પણ કેટલા છે એક્સ તો એક્સ ભાગે એક્સ કરીએ બંને ઉડી જાય તો જવાબ કેટલો આવ્યો કહેવાય આપણો એક બરાબર તો બીજું પરિણામ આપણે શોધ્યું કે લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી થાય તો લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી થાય તો એક્સ એક્સ ઉડી ગયા એટલે જવાબ કેટલો આવે એક બરાબર હવે આગળનો દાખલો પ્રકરણ 15 સંભાવનામાં આગળ ત્રીજો દાખલો જોઈએ તો આપેલ છે કે ત્રણ વિદ્યાર્થીઓના સમૂહમાં બે વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 અને બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના શોધવાની છે પહેલું શું કીધું છે જન્મદિવસ સમાન ન હોય બરાબર તો ન હોય એટલે ઉલટું છે બે સમજાઈ દઉં બે મિનિટ કે જન્મદિવસ સમાન ન હોય જન્મદિવસ સમાન ન હોય બરાબર આપણે સમજી લો કે એ ધારી લઈએ ધારો કે જન્મદિવસ સમાન ન હોય ન હોય એટલે 12 કહેવાય બરાબર સમજી લો આપણે એ ધારીએ તો શું કહેવાય પી ઓફ એ 12 કહેવાય બરાબર તો ધારો કે જન્મદિવસ સમાન ન છે એટલા માટે એ 12 આવી ગયું બરાબર બરાબર આપણે ધારી એ ધારીએ છીએ એટલા માટે પી ઓફ એ 12 બરાબર કેટલા આપેલા છે 0.992 આમ બીજું શું કીધું છે જન્મદિવસ સમાન હોય સમાન હોય તો આપણે પી ઓફ એ ધારી આપણે બરાબર ન હોય તો પી ઓફ એ 12 ધાર્યું અને જન્મદિવસ સમાન હોય તો એનું આપણે પી ઓફ એ ધારીએ બરાબર તો શું કીધું છે જન્મદિવસ સમાન હોય એના પર આપણે સમજી લો કે પી ઓફ એ ધારીએ સમાન હોય એટલા માટે પી ઓફ એ સમાન ન હોય એટલે એ 12 આપણે આગળના દાખલામાં જોઈ ગયા બરોબર પહેલો દાખલો સમજાયો આવો દાખલો હતો ન હોય એટલે 12 ધારવાનું એટલે કે ઉપર જે લીટી મારી છે એ 12 કહેવાય તો પી ઓફ એ બરાબર આપણે અહીંયા શોધવાનું છે મેં તમને કીધું હતું કે સંભાવનાની કિંમતોનો સરવાળો કેટલો થાય હંમેશા 1 થાય તો એને અનુલક્ષીને આપણે સૂત્ર બનાવીએ તો પી ઓફ એ પ્લસ પી ઓફ એ 12 બરાબર કેટલું થાય 1 થાય બરોબર આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું આના અંદર કે પી ઓફ એ પ્લસ પી ઓફ એ 12 બરાબર 1 થાય તો પી ઓફ એ તો આપણને ખબર નથી તો આપણે એમને એમ લખી દઈશું પ્લસ પી ઓફ એ 12 પી ઓફ એ બરાબર કેટલા છે 0.992 0.992 બરાબર 1 બરાબર અહીંયા આપણે પી ઓફ એ બરાબર તો શોધવાનું છે પી ઓફ એ 12 બરાબર 0.992 આપેલા છે અને બરાબર 1 તો પી ઓફ એ બરાબર
0.992 આપા જોશો એટલે શું થઈ જશે માઇનસ થશે એક માંથી બાદ કરવાના એટલે આપણને શું મળશે p ઓફ a મળશે બરાબર જો બાદ બાકી તમને સમજાયું તો બરાબર ધ્યાન આપજો પોઈન્ટ વાળી બાદ બાકીમાં ભૂલો પડવાની શક્યતા એના કારણે દાખલો ખોટો પડી શકે અહીંયા પોઈન્ટ પછી કેટલી રકમ આપેલી છે વધારે વધારે પોઈન્ટ પછી 3 રકમ આપેલી છે તો આપણે 1 ની પાછળ કેટલા મીંડા લખવાના 3 મીંડા લખવાના પોઈન્ટ કરી 3 મીંડા લખવાના 1.000 પછી શું બાદબાકી કરવાની છે 0.992 જો હું બાદબાકી કરી બતાવું ધ્યાન રાખશો બરાબર 1 માંથી 0.992 બાદ કરવાના બરાબર છે અમુક લોકોના બાદબાકી નથી આવડતી એના કારણે આટલે આવીને પછી એ લોકો અટકી જાય અને દાખલો ખોટો પડી શકે બરાબર પોઈન્ટ પછી 3 રકમ લખવાની તો 1.000 લખ્યા પછી 0.992 આપણે બાદ કરવાના છે સમજી લો તો અહીંયા આની પર 10 કો આવે આ 0 છે તો 9 આવે 0 છે તો 9 આવે અને કાપીને કેટલા આવે 0 આવે બરાબર બાદ બાકી કરવાની છે પ્રમાણે 10 માંથી 2 જાય તો 8 9 માંથી 9 જાય તો 0 9 માંથી 9 જાય તો 0.0 બરાબર તો શું આવ્યું આપણો 0.008 બરાબર 0.008 આ આપણો જવાબ આવ્યો અહીંયા શું કીધું જન્મ દિવસ સમાન હોય બરાબર તો આપણો જવાબ આવી ગયો લખી દેવાનો અહીંયા કે જન્મ દિવસ સમાન હોય તેની સંભાવના હોય તેની સંભાવના કેટલી જવાબ આવ્યો અત્યારે લખી દેવાનો તેની સંભાવના 0.008 થાય બરોબર તો બધા મગજમાં આવી ગયું હશે યાદ રાખવાનું આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું અને ન શબ્દ લખેલો એટલે ઉપર લીટી આવશે એટલે કે એને p ઓફ a બાર બરાબર કહેવાય આપણે એ ધાર્યું તમે b બી ધારી કો c બી ધારી કો કોઈ પણ વસ્તુ ધારી શકો બરાબર ન હોય એટલે p ઓફ a બાર કહેવાય અને સમાન હોય એટલે p ઓફ a બરાબર ધાર્યું પછી આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું કે p ઓફ a પ્લસ p ઓફ a બાર બરાબર 1 કારણ કે સંભાવનાની કિંમતોનો સરવાળો કેટલો થાય હંમેશા 1 જ આવે બરાબર એ પ્રમાણે કિંમત મૂકશો તો સરળતાથી જવાબ આવશે બરાબર હવે આપણે આગળનો દાખલો જોઈએ પ્રકરણ 15 સંભાવનાનો આગળ ચોથો દાખલો જોઈએ તો એક થેલામાં 3 લાલ દડા અને 5 કાળા દડા છે 3 લાલ દડા છે અને 5 કાળા દડા છે થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે થેલામાંથી એક દડો પસંદ કરવામાં આવે છે બહાર કાઢેલ દડો એક નંબર આપી લાલ હોય એની સંભાવના શોધવાની છે અને બે નંબર આપી લાલ દડો ન હોય એની સંભાવના શોધવાની છે બરાબર લાલ દડો હોય એની સંભાવના શોધવાની છે અને લાલ દડો ન હોય એની સંભાવના શોધવાની છે બરાબર જોઈએ દાખલો તો શું છે 3 લાલ દડા અને 5 કાળા દડા એટલે કુલ દડાની સંખ્યા કેટલી થઈ 3 + 5 = 8 એ કુલ દડા થયા તો આપણે લખી શકાય કે કુલ પરિણામની સંખ્યા બરાબર કુલ પરિણામોની સંખ્યા બરાબર 8 કુલ પરિણામોની સંખ્યા બરાબર 8 જે બધા છેદમાં લખવાના છે એટલા માટે ખાસ યાદ રાખો કે કુલ પરિણામની સંખ્યા કેટલી થઈ 8 દાખલો ગણતા પહેલા સૌથી પહેલા લખી દેવું પડે પછી આપણે રકમ વાંચીએ લાલ દડો હોય તેની સંભાવના શોધવાની છે બરાબર તો આપણે લખીએ કે પહેલું જ છે લાલ દડો હોય તો આપણે લખીએ કે લાલ દડો હોય તે ઘટનાને આપણે એ ધારતા લાલ દડો હોય તે ઘટનાને એ ધારતા તે ઘટનાને એ ધારતા લાલ દડો હોય તે ઘટનાને એ ધારતા તો ઘટના એના પરિણામોની સંખ્યા ઘટના એના પરિણામોની સંખ્યા ઘટના એના પરિણામોની સંખ્યા બરાબર ઘટના એના પરિણામોની સંખ્યા એટલે કે લાલ દડો હોય તો લાલ દડા કેટલા છે જોવાના હા 3 લાલ દડા છે તો ઘટના એના પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ 3 આપણે ખાસ આ બધા સ્ટેપો યાદ રાખવાના કે લાલ દડો હોય પહેલું લાલ દડો છે બરાબર શું કીધું છે લાલ દડો હોય એની સંભાવના શોધવાની છે તો લાલ દડો હોય તે ઘટનાને એ ધારતા ઘટના એના પરિણામોની સંખ્યા બરાબર 3 પછી હવે આપણે સૂત્ર લખીશું બરાબર સૂત્ર આપણું શું હતું એ લખીએ કે p ઓફ a બરાબર સૂત્ર ખાસ લખવાનું બધાએ ઘટના એના પરિણામોની સંખ્યા
सूत्र आपणे खास याद राखवानुं छे, घटना ए ना परिणामोनी संख्या छेदमां कुल परिणामोनी संख्या, कुल परिणामोनी संख्या बराबर घटना ए ना परिणामोनी संख्या छेदमां कुल परिणामोनी संख्या। तो घटना ए ना परिणामोनी अंदर लाल दड़ा हता, लाल दड़ा केटला हता? त्रण हता। एटले घटना ए ना परिणामो केटला छे? त्रण। अने कुल परिणामो तो तमने खबर छे ए प्रमाणे 3 ने 5 8, एटले कुल परिणामोनी संख्या केटली हती? 8। तो 3 ભાગ્યા 8 આપણો જવાબ આવી ગયો બરોબર। લાલ દડો તો લાલ દડા કેટલા છે? 3। કુલ પરિણામ કેટલા છે? 8। તો 3 ભાગ્યા 8 બરોબર। હવે આગળ બીજું શું શોધવાનું છે જોઈએ। લાલ દડો ન હોય બીજું પરિણામ, તો આપણે દાખલો ગણીએ વ્યવસ્થિત, ડાયરેક્ટ જવાબ નહીં લખવાનો, દાખલો સ્ટેપ બાય સ્ટેપ લખવાનું કે લાલ દડો ન હોય, લાલ દડો ન હોય, लाल दड़ो न हो ते घटना ने बी धारता, न हो ते घटना ने बी धारता घटना बी ना परिणामों ने पहला ए लखी दू, हवे बी धारवानू। लाल दड़ो न हो बीजो नंबर नु समान सुधवानी छे, लाल दड़ो न हो एवू, तो लाल दड़ो न हो ते घटना ने बी धारता घटना बी ना परिणामों नी संख्या, घटना बीना परिणामों की संख्या बराबर। हवे शुं कीधुं छे? लाल दड़ो न होय, तो लाल दड़ो न होय तो कयो दड़ो होय? काळो दड़ो होय, कारण के लाल दड़ो तो खबर छे आपणे 3 छे। अहींया शुं कीधुं छे? लाल दड़ो नहीं लेवानो, तो लाल दड़ो न होय तो कयो दड़ो होय? काळो दड़ो होय। तो घटना बीना परिणामों की संख्या केटली आवी कहेवाय? 5 आवी कहेवाय। लाल दड़ो लेवानो नथी, तो लाल दड़ो न होय तो कयो दड़ो होय? काळो दड़ो होय। तो काळा दड़ाना परिणामोनी संख्या केटली छे? 5। एटले मैं लख्या 5। हवे आगळ सूत्र लखवानुं, सूत्र बधा याद रखवानी, स्टेप पण याद रखवानी, केवी रीते हुं धारुं छुं केवी रीते लखवानुं ए। तो पी ऑफ पी बराबर आना प्रमाणे सूत्र लखवानुं छे, घटना बी ना परिणामोनी संख्या, घटना बी ना परिणामोनी संख्या छेद मां कुल परिणामों की संख्या, छेद मां कुल परिणामों की संख्या। तो घटना बीना परिणामों की संख्या कितना आता? आपने घटना बीना परिणाम संख्या 5 आता। लाल दड़ो न हो, लाल दड़ो न हो એટલે કાળો દડો લેવાનો, લાલ દડો નહીં લેવાનો તો કાળો દડો, એટલે 5 છે। ઘટના બીના પરિણામ સંખ્યા કેટલી છે? 5। અને કુલ પરિણામોની સંખ્યા કેટલી હતી? 3 ને 5 8, એટલે કુલ પરિણામ સંખ્યા કેટલી હતી? 8। એટલે 5 ભાગ્યા 8 આપણો જવાબ આવ્યો બરોબર। બધાને બરાબર મગજમાં આવી ગયું હશે, એકદમ સહેલો દાખલો છે। હવે આપણે આગળનો દાખલો જોઈએ, આગળ 5મો દાખલો જોઈએ। તો એક પેટીમાં 5 લાલ લકોટીઓ છે, 8 સફેદ લકોટીઓ છે અને 4 લીલી લકોટીઓ છે, એમ કરી 8 ને 4 12 ને 5 17, કુલ 17 લકોટીઓ છે। તેમાંથી એક લકોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે। તો પહેલું, બહાર કાઢેલી લકોટી લાલ લાલ લકોટી હોય તેની સંભાવના શોધવાની છે। પહેલું તો લાલ લકોટી હોય તો આપણે અહીંયા લખીએ, પહેલું તો આપણે લખવું પડે કે કુલ પરિણામોની સંખ્યા, મેં તમને આગળ બી કહ્યું હતું કે કુલ પરિણામોની સંખ્યા કેટલી છે એ લખી દેવાનું, કુલ પરિણામોની સંખ્યા બરાબર આપણે ખબર છે કેટલી થઈ કુલ પરિણામ સંખ્યા, તો 17 લકોટીઓ છે, એટલે કુલ પરિણામની સંખ્યા બરાબર 17। પહેલું શોધવાનું છે તે લાલ લકોટી હોય, લાલ લકોટી હોય બરાબર, હવે આપણે નિયમ પ્રમાણે જ કરીએ, લાલ લકોટી હોય તે ઘટનાને એ ધારતા, તે ઘટનાને એ ધારતા ઘટના એ ના પરિણામોની સંખ્યા, ઘટના એના પરિણામોની સંખ્યા, ઘટના એના પરિણામોની સંખ્યા બરાબર। તો ઘટના એના પરિણામોની સંખ્યા કેટલી છે? લાલ લકોટી કેટલી છે? 5। તો ઘટના એના પરિણામોની સંખ્યા બરાબર 5, કારણ કે શું હતું? લાલ લકોટી હોય તેની સંભાવના શોધવાની છે। તો લાલ લકોટીની સંખ્યા કેટલી છે? 5। તો ઘટના એના પરિણામોની સંખ્યા થઈ 5। સૂત્ર લખીએ આપણું, તો સૂત્ર
पी ऑफ ए बराबर घटना ए ना परिणामों की संख्या, घटना ए ना परिणामों की संख्या छेद मा, सूत्र खास याद रखवानू, छेद मा कुल परिणामों की संख्या, कुल परिणामों की संख्या बराबर। तो घटना ए ना परिणामों की संख्या के लिए लाल लकोटी हो घटना ए डाली तू, घटना ए ना परिणाम संख्या के लिए 5 अनुकूल परिणामों से 70, तो यह लिखी देवानू 5/70 आ आपणो पहलो जवाब आई गयो। हवे आपणे बीजू जोईए, बीजू शुं लखेलू छे, सफेद लकोटी पहलू परिणाम नुं मळी गयुं लाल, लाल हती 5 अनुकूल हता 70 एटले 5/70, बीजू सफेद होय तो सफेद लकोटी होय, दाखलो गणीए तो सफेद लकोटी होय ते घटना ने बी धारता, घटना ने बी धारता, घटना बी ना परिणामों की संख्या, घटना बी ना, घटना बी ना परिणामों की संख्या, तो घटना बी ना परिणाम संख्या सफेद लकोड़ी, सफेद लकोड़ी के लिए 8 छे तो लखी दी अहीं 8, घटना बी ना परिणाम संख्या केटली थई 8 थई गई। सफेद लकोटी होय ते घटना ने बी धारवानुं छे, पहली घटना आपणे ए धारी हतुं, बीजी घटना बी धारवानी छे, तो सफेद लकोटी नी संख्या केटली छे 8, तो आपणे 8 लखी, सूत्र लखी आवो आपणे, तो पी ऑफ बी बराबर आना जेवुं सूत्र लखी देवानुं, घटना बी ना परिणामों की संख्या, घटना बी ना परिणामों की संख्या छेदमां, छेदमां कुल परिणामों की संख्या, कुल परिणामों की संख्या, घटना बी ना परिणामों की संख्या छेदमां कुल परिणाम संख्या, तो घटना बी ना परिणाम संख्या सफेद, सफेद लकोटी केटली हती 8, एटले घटना बी ना परिणामों की संख्या छे 8, अनुकूल परिणामो केटला छे तमने खबर छे, प्रमाणे कुल परिणामों की संख्या केटला हता 17, एटले 8/70 आ बीजा जवाब आव्यो। हवे त्रीजू शोधी आपणे, लीली लकोटी न होय तेनी संभावना शोधवानी छे, तो लखी दी अहीं के लीली लकोटी न होय, लीली लकोटी न होय ते घटना ने सी धारता, ते घटना ने सी धारता, घटना सी ना परिणामों की संख्या, घटना सी ना, घटना सी ना परिणामों की संख्या। हवे लीली लकोटी नहीं लेवानी, लीली लकोटी ना लईए, आ लीली लकोटी कीधु ने ए नहीं लेवानी, लीली लकोटी न होय तो कई कई लकोटी होय, लाल होय अने सफेद बन्ने होय, लीली लकोटी ना लईए तो कई कई लेवी पड़े, लाल अने सफेद, तो 8/5 = 13, घटना सी ना परिणामो केटला आया 13 आया, आ बन्ने लेवाना, लीली लकोटी नहीं लेवानी एटले लाल अने सफेद लेवानी, लाल ने सफेद केटली छे 5/8 = 13, सूत्र लखीए, पी ऑफ सी बराबर घटना सी ना परिणामों की संख्या, घटना सी ना परिणामों की संख्या छेद मा कुल परिणामों की संख्या, कुल परिणामों की संख्या, तो घटना सी ना परिणामों कितना छे आपणे नक्की कर्युं 13, लीली लकोटी ना होय तो लाल अने सफेद बन्ने लेवानी एटले 8/5 = 13, अने कुल परिणामो तो आपणे खबर छे 17 बराबर, 13/17 આપણો જવાબ આવ્યો બરાબર, એકદમ સહેલો દાખલો છે, સમજશો તો એકદમ સહેલું આવડ્યું છે, આમાં કોઈ વધારે પડતું બુદ્ધિ લગાવવાની જરૂર નથી, કારણ કે જેમ કહ્યું એ પ્રમાણે કરવા, લાલ લકોટી તો લાલ લકોટી લેવાની, સફેદ ગીરી તો સફેદ લકોટી લેવાની, કુલ પરિણામ બધાના / 17 તો આવવાના છે, અને લીલી લકોટી ન હોય, લીલી લકોટી ન હોય તો કઈ હોય, લાલ અને સફેદ હોય, તો લાલ અને સફેદ કેટલા છે 13, એટલે 13/17 આવી ગયું બરાબર। આ રીતે સમજીને દાખલા કરશો तो तमने 100% આવડશે બરાબર। હવે આગળ જોઈએ।